લીંબડી તાલુકામાં ઠેર ઠેર દબાણ અને ગંદકીનું સામ્રાજ્ય જામી ગયું છે. ત્યારે લીંબડી પીજીવીસીએલ સામે આવેલ દલિતોના સ્મશાનમાં દબાણ અને ગંદકીના સામ્રાજ્યને લઈ લીંબડી જય ભીમ ગ્રુપ દ્વારા ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાનો લીંબડી તાલુકો દબાણ કારણો અને ગંદકી હબ બની ગયો છે તેમ લાગી રહ્યું છે. ત્યારે આ બાબતે લીંબડીનું જય ભીમ ગ્રુપ અને દલિત સમાજના આગેવાનો પાલિકાના ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ કરાઈ હતી. ત્યારે લીંબડી હાઈવે પાસે આવેલા દલિત સમાજના સ્મશાનમાં શહેરની ગટરનું ગંદુ પાણી કાઢવામાં આવી રહ્યું છે. તેમજ અમુક માથાભારે તત્વો દ્વારા સ્મશાનની જમીન પચાવી પાડવાનો કારસો રચાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે ખોદકામ કરતા માનવ કંકાલ નીકળી રહ્યા હોવાથી દલિત સમાજના સ્મશાનમાં સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય થઈ રહ્યું છે. આ તમામ બાબતોને લઈ લીંબડી જય ભીમ ગ્રુપ તેમજ સમાજના આગેવાનો ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી તમામ પ્રશ્નોનો તાત્કાલિક નિવેડો લાવવા માટે રજૂઆતો કરી હતી. તેમજ જો આ પ્રશ્નોનું સમાધાન નહીં આવે તો આવનાર સમયે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આ બાબતની ગંભીરતાને સમજી મામલતદાર અને પીએસઆઈ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જે નેશનલ હાઈવે ઉપર દલિત સમાજનું સ્મશાન છે, જ્યાં નગરપાલિકાએ ખોદકામ કરી અને માનવ કંકાલ કાઢ્યા છે અને સમગ્ર લીંબડીનું ગંદુ પાણી અને ગટર જે બંને ત્યાં કાઢવામાં આવી છે અને અસંખ્ય માનવ કંકાલો કાઢ્યા છે, જેની ફોજદારી રાય એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો બને છે અને એની અમે રજૂઆત કરવા આવ્યા છીએ. નગરપાલિકા જે તે કર્મચારીઓ હોય આમાં સંડોવેલા હોય તેની તાત્કાલિક ધોરણે એટ્રોસિટી એક્ટ મુજબ કાનૂની કાર્યવાહી કરવી એવી અમારી માંગણી છે અને આ અનિચ્છનીય બનાવ ના બને તે માટે નગરપાલિકા ધ્યાન રાખી અને સ્મશાનને ફરતો કમ્પાઉન્ડ વોલ અથવા ફેન્સિંગ કરવાની નગરપાલિકાની જવાબદારી બને છે. આ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ગાંધીજી ત્યાં માર્ગ અપનાવવાની ફરજ પડશે, જેની અમો આપ અગાઉ ચેતવણી આપી દઈએ છીએ. જ્યાં સુધી અમારે ગાંધીજી ત્યાં માર્ગ અપનાવવો પડશે. કલ્પેશ વાઢેર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ લીંબડી.